वेलकम स्टूडेंट, आज आपणे चैप्टर 12 निवेश निर्गम प्रक्रिया नो उपयोग सीखीशु। सी भाषा में लास्ट टाइम आपणे चैप्टर 11 में डेटा प्रकार प्रक्रियको अने पदावली विषय चर्चा करी गया। हवे आपणे सी भाषा में निवेश अने निर्गम प्रक्रिया नो उपयोग एटले के इनपुट अने आउटपुट प्रक्रिया नो उपयोग कई रीते करवानो छे ए अहींया सीखीशु। तो चलो आगर वधिए। तो मित्रों, निवेश अने निर्गम इनपुट अने आउटपुट तमने खबर छे के कॉम्प्यूटर में कार्य करिए तो आपणे कॉम्प्यूटर ने इनपुट आपवू पड़े तो ज आपणे एनो आउटपुट मळे। तो आपणे सी भाषा में पण इनपुट अने आउटपुट लेवानुं छे तो एने कई रीते इनपुट करावानुं छे अने कई रीते एनुं आउटपुट आवशे तेनी प्रक्रिया आपणे जोईए। तमाम प्रोग्रामिंग भाषाओं निवेश करवामां आवेली विगतो वाँचवानी सुविधा आपे छे जेने इनपुट ऑपरेशन कहे छे तथा परिणाम दर्शाववानी सुविधा आपे छे जेने आउटपुट ऑपरेशन तरीके ओळखवामां आवे छे। बराबर, अहीं निवेश एटले कीबोर्ड जेवा कोई इनपुट सडन तरफथी मळेल डेटा वाँचवो तथा निर्गम एटले के आउटपुट एटले मॉनिटर प्रिंटर जेवा आउटपुट सडन पर डेटाने दर्शाववो। ख्याल आवे इनपुट कोने कहेવાય ने आउटपुट कोने कहेવાય એ તો તમને ખ્યાલ જ છે। હવે આ ઇનપુટ અને આઉટપુટ ને શોર્ટમાં શું કહીશું, આઈઓ પ્રક્રિયા એટલે કે આઈઓ ઓપરેશન આ નામથી વધુ પ્રચલિત છે। આઈઓ ઓપરેશન ઇનપુટ અને આઉટપુટ ક્રિયાઓના અમલ માટે સી ભાષામાં કોઈ આંતરસ્થાપિત વિધાન નથી એટલે કે એનો કોઈ ઇનબિલ્ટ સિન્ટેક્સ નથી એટલે કોઈ વિધાન નથી। ડેટાના ઇનપુટ અને આઉટપુટ માટેની પ્રક્રિયાઓ પ્રમાણભૂત ઇનપુટ આઉટપુટ આંતરસ્થાપિત લાઇબ્રેરી પ્રોગ્રામ દ્વારા પાર પાડવામાં આવે છે। એટલે પહેલેથી જ અંદર પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલો હોય જેમાં આપણે અમુક ફંક્શન શીખીશું જેનાથી આપણે ઇનપુટ અને આઉટપુટ ની પ્રક્રિયા કરીશું। તો આ પ્રકરણમાં આપણે ગેટ કેર ગેટ સીએચ ગેટ એસ સ્કેનએફ પ્રિન્ટએફ પુટ કેર પુટ સી પુટ એસ વગેરે વિધેય દ્વારા આઈઓ પ્રક્રિયા કઈ રીતે કરશું તેની વિશે ચર્ચા કરીશું અને સાથે આપણે સુગ્રથિત એટલે કે ફોર્મેટ ઇનપુટ આઉટપુટ ક્રિયા વિશે પણ અભ્યાસ કરશું। એટલે કે સી પ્રોગ્રામમાં તમે જોયું હશે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ આગળના કોઈ પ્રોગ્રામમાં તમે જોયું હશે તે છાપવા માટે હતું। શું છાપવા માટે? તો જે સિન્ટેક્સ આપણે લખીએ છીએ વાક્ય તે છાપવા માટે। એ જ રીતે આપણે કીબોર્ડ પરથી કોઈ ઇનપુટ કરાવવું જેમ કે બે સંખ્યાનો સરવાળો કરવાનો આપણે સી પ્રોગ્રામ બનાવવું હોય તમારે ઇનપુટ આપવું પડે તો જ એનું આઉટપુટ મળે। તે કઈ રીતના આપવાનું છે તે બધા ફંક્શન વિશે આપણે અહીંયા જોઈશું। હવે પ્રોગ્રામમાં ડેટા પર પ્રક્રિયા કરવા માટે ચલનો ઉપયોગ કરવામાં આવે છે। ચલને ઇનપુટ આપવા માટેની મુખ્ય બે રીત છે। પ્રોગ્રામમાં આપણે ડેટા પર પ્રક્રિયા કરવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? ચલનો ઉપયોગ કરીએ છીએ અને ચલને ઇનપુટ આપવા માટે આપણે મુખ્ય બે રીત છે। એક રીતમાં અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે નંબર નામનો ચલ લીધો તો નંબર ઇક્વલ ટુ 5 એટલે નંબરને આપણે વેલ્યુ આપી દીધી 5 તેમાં અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ થાય છે। આ વિધાન નંબર ચલમાં 5 સંખ્યાનો સંગ્રહ કરશે। બીજી રીત કઈ છે? તો પ્રોગ્રામનો અમલ કરતી વખતે ઉપયોગકર્તાએ આપેલ ડેટા વાંચવામાં આવશે। આપણે કોઈ પણ ચલને બે રીતે વેલ્યુ આપી શકાય। એક તો ડાયરેક્ટ આપણે જ્યારે પ્રોગ્રામ બનાવ્યો હોય ત્યારે જાણે કે ઇન્ટીજર નંબર લીધું તો ઇન્ટીજર નંબર ઇક્વલ ટુ 5 એવી રીતના ડાયરેક્ટ અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરીને વેલ્યુ અસાઇન કરી શકાય છે। અને બીજી રીત છે એ જે તમે પ્રોગ્રામમાં લખો છો એને કમ્પાઇલ સોરી એને કમ્પાઇલ ટાઈમ કહેવાય અને જ્યારે પ્રોગ્રામ રન કરો છો ને ત્યારે જે તમે કિંમત આપો છો તેને કહેવાય રન ટાઈમ। તો અહીંયા આપણે જ્યારે પ્રોગ્રામનો અમલ કરશું ને ત્યારે જે કિંમત આપવામાં આવશે કીબોર્ડમાંથી તો એના માટે આપણે વિધેયનો ઉપયોગ કરવાનો છે। જે વિધેય એટલે કે ફંક્શન, વિધેય એટલે શું? ફંક્શન જે ઇનબિલ્ટ બનાવેલા છે આપણે ફક્ત એનો ઉપયોગ જ કરવાનો રહેશે। તો ચાલો આપણે એની વિશે ચર્ચા કરીએ। આંતરસ્થાપિત ઇનપુટ વિધેય એટલે કે ઇનબિલ્ટ ઇનપુટ ફંક્શન। ઇનબિલ્ટ એટલે પહેલેથી બનાવેલા જ છે, આપણે બનાવવાની જરૂર નથી, ફક્ત એનો ઉપયોગ કરવાનો છે। કીબોર્ડ માઉસ વગેરે જેવા ઇનપુટ સાધનો દ્વારા પ્રોગ્રામને ડેટા ઇનપુટ કરવો શક્ય છે। સી ભાષામાં ઇનપુટ સંબંધિત ઘણા વિધેયો પૂરા પાડે છે જેના સી લાઇબ્રેરી દ્વારા સંગ્રહ થયેલો હોય છે। આવા ઘણા બધા ફંક્શન બનાવેલા હોય જ્યાં ક્યાં સ્ટોર કરેલા હોય છે? સીની લાઇબ્રેરીમાં, જેમ કે આપણે કેમ બુક્સ હોય તો બુક્સ લાઇબ્રેરીમાં સ્ટોર કરેલી હોય
અહીંયા સી ની લાઇબ્રેરી આવશે. સી લાઇબ્રેરીમાં આવેલા કોઈ પણ આંતરસ્થાપિત વિધેયનો ઉપયોગ કરવા માટે હેસ ઇન્ક્લુડ વિધાનનો ઉપયોગ કરી પ્રોગ્રામની શરૂઆતમાં જે તે લાઇબ્રેરી ફાઇલ ઉમેરવી જરૂરી છે. એટલે કે આપણે કોઈ પણ વિધેયનો, કોઈ પણ ફંક્શનનો, ઇનબિલ્ટ ફંક્શનનો ઉપયોગ કરવો હોય તેના માટે આપણે શું કરવું પડે, એની આગળ હેસ ઇન્ક્લુડ વિધાનનો ઉપયોગ કરવો પડે. હવે આવું ક્વેશ્ચન એક્ઝામ પૂછાઈ શકાય કે પ્રોગ્રામની શરૂઆતમાં કયા વિધાનની મદદથી લાઇબ્રેરી ફાઇલ ઉમેરી શકાય છે. તો કયું આવે? હેસ ઇન્ક્લુડ. આ વસ્તુ ધ્યાન રાખજો, હેસ ઇન્ક્લુડનો ઉપયોગ શું છે. બરાબર, તો તમે જોયું હશે કે આગળ પ્રોગ્રામ આપણે હેસ ઇન્ક્લુડ stdio.h લખ્યું, stdio.h. બરાબર, તે stdio શું છે? તો સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ની એક લાઇબ્રેરી ફાઇલ છે, હેડર ફાઇલ છે, કે જેને ઇન્ક્લુડ કરવા માટે, પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરવા માટે આપણે હેસ ઇન્ક્લુડનો ઉપયોગ કર્યો. બરાબર, તો જે તે લાઇબ્રેરી ફાઇલ ઉમેરવા માટે આપણે હેસ ઇન્ક્લુડ વિધાનનો ઉપયોગ કરવાનો રહેશે. આપણે ઘણા પ્રોગ્રામની શરૂઆતમાં આ વિધાનનો ઉપયોગ કર્યો હશે, તમે માર્ક કર્યું હશે. હેસ ઇન્ક્લુડ stdio.h. stdio.h નો અર્થ શું થાય છે? સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. .h નો મતલબ શું છે? .h જ્યાં લાગેલો એનો મતલબ કે હેડર ફાઇલ કહેવાય. આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે stdio.h નો મતલબ શું છે? તો સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. એટલે કે ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયાને સંબંધિત ઘણા જ ફંક્શનો આ હેડર ફાઇલમાં આવે છે. બરાબર, એટલે એની વ્યાખ્યા, ડેફિનેશન બધી જ આ ફાઇલમાં આવેલી હોય છે. હેસ ઇન્ક્લુડ વિધાન પછી stdio.h ફાઇલને શોધી તેની વિગતોને પ્રોગ્રામની શરૂઆતમાં ઉમેરવાની કમ્પાઇલરને સૂચના આપવામાં આવે છે. ત્યાર પછી આ હેડર ફાઇલની વિગતો પ્રોગ્રામનો એક ભાગ બની જાય છે. સી લાઇબ્રેરી વિધેય સંબંધિત વધુ ચર્ચા સી વિધેયના પ્રકરણમાં કરવામાં આવી છે. સી લાઇબ્રેરી વિધેયની ચર્ચા આપણે એના પ્રકરણમાં કરવામાં આવી છે. અહીંયા 16મો પ્રકરણ છે, એમાં વિધેય છે. બરાબર, ચલો ત્યાર પછી આપણે સ્કેનએફ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કેટલાક કોમ્પ્યુટરમાં આ હેડર ફાઇલ ઉમેરવી જરૂરી હોતી નથી. બરાબર, કેટલાક કોમ્પ્યુટરમાં એવું હોય છે કે આ તમે આગળ ઉપર આ ફાઇલ મેન્શન નહીં કરો તો પણ ચાલશે, પણ આપણે કરવાનું છે. હવે નીચેના વિભાગમાં આપણે ગેટ કેર, ગેટ સી એચ, ગેટ સી અને ગેટ એસ વિધેય વિશે ચર્ચા કરીશું. આપણે ઇનબિલ્ટ ઇનપુટ ફંક્શન ની ફાઇલ જોઈ લીધી. લાઇબ્રેરી ફાઇલ કઈ છે? એની હેસ ઇન્ક્લુડ stdio.h. હવે આ આપણે લખી દીધું, હવે આપણે એના ફંક્શન યુઝ કરી શકશું. તો કયા કયા ફંક્શન છે તો આપણે વન બાય વન જોઈએ. તો પહેલું ફંક્શન છે ગેટ char, નો મતલબ થાય છે ગેટ કેરેક્ટર. કેરેક્ટર એટલે અક્ષર. બરાબર ને, તો જીઈટી ગેટ char એ શોર્ટ છે. તો ગેટ કેર આવી રીતે લખવાનું છે, અને જે બાજુમાં તમને દેખાય છે એ સાદો કૌંસ છે. બરાબર, સાદો કૌંસ તમારે આ રીતને લખવાનું છે. કોઈ બીજી એક વાતનું ધ્યાન રાખવાનું, કોઈ બી ફંક્શન હોય તો ફંક્શનની પાછળ હંમેશા સાદો કૌંસ આવી રીતના ઓપન અને ક્લોઝ હોય છે, એ ફંક્શન સૂચવે છે. બરાબર, હવે જોઈએ કે આ ફંક્શનનો ઉપયોગ શાના માટે થાય. ગેટ એટલે લેવું, કેરેક્ટર એટલે કેરેક્ટર, કેરેક્ટરને લેવા માટે એટલે કે અક્ષરને લેવા માટે એટલે કે ઇનપુટ કરવા માટે. ગેટ એટલે ઇનપુટ કરવા માટે. સી ભાષામાં પ્રોગ્રામનો અમલ કરતી વખતે એક અક્ષર વાંચવા માટેનો સૌથી સરળ માર્ગ ગેટ કેર વિધેયનો ઉપયોગ છે. શું છે? સી ભાષામાં પ્રોગ્રામનો અમલ કરતી વખતે એક અક્ષર વાંચવા માટેનો સૌથી સરળ માર્ગ ગેટ કેર વિધેયનો ઉપયોગ છે. એનો આવું એક્ઝામમાં પૂછાઈ શકે કે આનો ઉપયોગ, મતલબ કે એવી રીતના એમસીક્યુમાં એ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે, એક અક્ષર વાંચવા માટેનું સૌથી સરળ ફંક્શન કયું છે? તો ગેટ કેર. બરાબર, એ કઈ રીતે લખવામાં આવે? તો અહીંયા વેરિયેબલનું નામ, તમે કોઈ પણ વેરિયેબલનું નામ લખો, ચલનું નામ, ઇક્વલ ટુ ગેટ કેર કૌંસ અને સેમિકોલન. તો કેરેક્ટર ડેટા ટાઈપ ધરાવતો સી ભાષામાં માન્ય કોઈ પણ ચલ છે. વેરિયેબલ નામ શું છે? કોઈ પણ ચલનું નામ છે. ગેટ કેરેક્ટર વિધેય છે જેમાં કોઈ પણ પેરામીટર આપવામાં આવતા નથી. જ્યારે તેનો અમલ કરવામાં આવે ત્યારે તે અક્ષર વાંચે છે. કેટલા અક્ષર વાંચે? એક જ અક્ષર. કેટલો? ફક્ત એક જ અક્ષર. આ વિધેય INT પરત કરે છે જે આપેલ અક્ષરનો આસ્કી કોડ હોય છે.
શું કરશે? ઇન્ટીજર પરત કરે છે, જે શું હોય કે અક્ષરનો આસ્કી કોડ હોય. પરંતુ આપણે ઉપયોગકર્તાએ આપેલ ઇનપુટ કેરેક્ટર ચલમાં સંગ્રહ કરી શકીએ છે, બરાબર? એનો ઉપયોગ કરશો એટલે શું થશે? કોઈ પણ એક અક્ષર ઇનપુટ એટલે કે કીબોર્ડ પરથી ઇનપુટ લેશે. તો ચાલો, એનો ફંક્શન, એનો પ્રોગ્રામ છે યુઝ ઓફ ગેટકેર ફંક્શન. હેસ ઇન્ક્લુડ stdio.h ઇન્ટીજર મેઇન કેરેક્ટર આન્સર. આન્સર નામનો વેરિયેબલ લીધો છે, જેને કેરેક્ટર ડિફાઇન, કેરેક્ટર ટાઈપ ડિફાઇન કર્યો છે. આપણે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરશું. વુડ યુ લાઇક ટુ સ્ટડી? યસ ઓર નો? ફક્ત વાય અથવા તો એન એ જ પ્રેસ કરવાનું છે. હવે એ આપણે કીબોર્ડ પરથી પ્રેસ કરવાનું છે, તો એના માટે શું કરશું? આન્સરમાં આપણે એ જવાબ જે પણ હશે એ સ્ટોર કરશું. ધ આન્સર ઇક્વલ ટુ ગેટ કેર, એટલે કોઈ પણ એક અક્ષર લેશે. તો અહીંયા ચેક કરવામાં આવ્યું છે કે ઇફ આન્સર ઇક્વલ ટુ વાય ઓર સ્મોલ વાય, કેપિટલ ઓર સ્મોલ વાય, ધેન પ્રિન્ટ શું? ગો ટુ સ્ટડી રૂમ, એલ્સ ગો ટુ પ્લે ગ્રાઉન્ડ, રિટર્ન ઝીરો. એટલે અહીંયા શું છે કે એક જ કેરેક્ટર લેશે કોઈ પણ, એના માટે એક જ કેરેક્ટર લેવા માટે આપણે ગેટ કેર ફંક્શનનો ઉપયોગ કરશું. જો અહીંયા તમને પૂછશે વુડ યુ લાઇક ટુ સ્ટડી, એન્ટર યસ, વાય ફોર યસ એન્ડ એન ફોર નો. તમે વાય કરશો એટલે શું આવશે? ગો ટુ સ્ટડી રૂમ. ત્યાર પછી છે ગેટ સીએચ. બધાના તમને નામ સરખા સરખા લાગશે, કામ પણ સરખા લાગશે, પણ તમારે અટવાવાનું નથી. અહીંયા બીજું એક ફંક્શન આવ્યું છે ગેટ સીએચ, એનો પણ મતલબ થાય છે કેરેક્ટર લેવું એટલે અક્ષર લેવું. તો શું છે? તો ગેટ સીએચ વિધેયનો ઉપયોગ પણ એક અક્ષર મેળવવા માટે કરી શકાય છે. આનો પણ ઉપયોગ સરખો છે કે એક અક્ષર ઇનપુટ કરવા માટે થાય છે. તો ફરક શું છે? તો ગેટ કેર અને ગેટ સીએચ વચ્ચેનો તફાવત એ છે કે અહીં ઉમેરવામાં આવેલો અક્ષર સ્ક્રીન પર દર્શાવવામાં આવતો નથી. એટલે તમે પેલા પ્રોગ્રામમાં જોયો હશે કે તમે વાઇટ પ્રેસ કરો ને તો સ્ક્રીન પર દેખાય, પણ અહીંયા ગેટ સીએચ વિધેયનો તમે ઉપયોગ કરશો તો એ અક્ષર સ્ક્રીન પર દર્શાવશે નહીં. ઉપયોગકર્તા દ્વારા ટાઈપ કરવામાં આવેલ અક્ષર સ્ક્રીન પર દર્શાવવો ન હોય ત્યારે આ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. એક કોઈક વાર એવું થતું હોય કે તમે જે પ્રેસ કરો એ તમારે સ્ક્રીન પર દર્શાવવાનું નથી, તેના માટે તમારે ગેટ સીએચ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. તો આ તફાવત છે ગેટ સીએચઆર અને ગેટ સીએચ વચ્ચે, બરાબર? બંનેનો ઉપયોગ શું છે? કોઈ એક અક્ષર મેળવવા માટે. પણ ગેટ સીએચઆર તમે ઉપયોગ કરશો તો એ સ્ક્રીન પર દેખાશે, અને ગેટ સીએચ તમે ઉપયોગ કરશો તો એ અક્ષર સ્ક્રીન પર દેખાશે નહીં. હવે ગેટ સી, ગેટ કેરેક્ટર અને ગેટ સી વિધેયની જેમ ગેટ સીએચ વિધેયની જેમ ગેટ સી વિધેયનો ઉપયોગ પણ એક અક્ષર મેળવવા માટે થાય છે. હવે ગેટ સી નો ઉપયોગ પણ એક અક્ષર મેળવવા માટે થાય છે, પણ તફાવત શું છે? ગેટ સી પ્રમાણભૂત ઇનપુટ સાધનને બદલે ફાઇલમાં રહેલ અક્ષરને વાંચે છે. શું કરે છે? એ પણ એક જ અક્ષર લે છે, પણ શું કરે છે? તો પ્રમાણભૂત ઇનપુટ સાધનને બદલે કોઈ પણ એક ફાઇલમાં રહેલ અક્ષરને વાંચે છે, બરાબર? તો ગેટ સી નો ઉપયોગ ક્યારે કરી શકાય? કે જ્યારે કોઈ ફાઇલમાંથી તમારો અક્ષર વાંચવો હોય ત્યારે ગેટ સી નો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી છે ગેટ એસ. હવે ગેટ એસ એટલે શું? કે અત્યાર સુધી આપણે જોયું કે દરેક ફંક્શનમાં કોઈ પણ એક જ અક્ષર ઇનપુટમાં લેતા હતા. હવે જ્યારે આપણે એક કરતા વધારે અક્ષરનું ઇનપુટ લેવું હોય, એટલે કોઈ નામ લેવું હોય કે એકથી વધારે અક્ષર લેવા હોય, ત્યારે આપણે ગેટ એસ ફંક્શનનો ઉપયોગ કરશું. એક જ સમયે એક જ અક્ષર મેળવી શકાય તે માટે આપણે ગેટ કેરેક્ટર, સોરી ગેટ સીએચઆર, ગેટ સીએચ અને ગેટ સી વિધેયનો અભ્યાસ કર્યો. બે અક્ષરો મેળવવા હોય અથવા તો બે થી વધારે અક્ષરો મેળવવા હોય ત્યારે આપણે ગેટ એસ નો ઉપયોગ કરશું. તો બે અક્ષરો મેળવવા હોય તો ગેટ કેર વિધેયનો બે વખત અમલ કરી શકાય, પરંતુ અક્ષરોનું જૂથ મેળવવાનું હોય ત્યારે આપણે ગેટ કેરેક્ટર વિધેયનો અનેકવાર અમલ કરવો એ યોગ્ય તર્ક નથી. જેટલી વાર અક્ષર જોઈતા એટલી વાર આપણે ગેટ કેરેક્ટર ફંક્શન યુઝ કરશું તો એ બરાબર નથી. તા અક્ષરોની હારમાળા, અક્ષરોની હારમાળાને શું કહેવાય? સ્ટ્રીંગ. એટલે કોમ્પ્યુટરની ભાષામાં, અહીંયા સી ભાષામાં, એક કરતા વધારે અક્ષરો હોય
એને શું કહેવાય? સ્ટ્રિંગ કહેવાય. શું કહેવાય? સ્ટ્રિંગ. આ યાદ રાખજો. તો અક્ષરોની હારમાળા મેળવવા માટે ગેટ એસ વિધેયનો ઉપયોગ વધુ સારો વિકલ્પ છે. એની વાક્ય રચના અહીંયા છે કઈ રીતના? તો ગેટ એસ કૌંસમાં તમારે જે નામ વેરિયેબલનું હોય એ બરાબર, એ વેરિયેબલમાં ગેટ એસમાં તમે સ્ટ્રિંગ ઉમેરી શકશો, એટલે એકથી વધારે અક્ષરો ઉમેરી શકશો. બરાબર, તો ગેટ એસ વિધેય એક કિંમત તરીકે એક સ્ટ્રિંગ સ્વીકારે છે. અહીં વેરિયેબલ નેમ એ બે અક્ષરોને એરે છે. બરાબર, એરેની ચર્ચા આપણે એનો આખો ચેપ્ટર છે ત્યારે કરીશું. ઉપયોગકર્તા દ્વારા એન્ટર દબાવવામાં ના આવે ત્યાં સુધી અક્ષરો મેળવવામાં આવે છે. અહીંયાથી અક્ષર ક્યાં સુધી તમે એન્ટર એ કરી શકો? જ્યાં સુધી તમે એન્ટર નહીં દબાવો. એન્ટરને સી ભાષામાં ન્યૂ લાઇન કેરેક્ટર કહેવાય છે. ત્યાં સુધી અક્ષર તમે ગેટ એક્સ ફંક્શન થી લઈ શકો છો. એનો અંત કઈ રીતે દર્શાવશો? તો નલ અક્ષર થી, નલ કેરેક્ટર થી. નલ કેરેક્ટર એટલે સ્લેશ જીરો. આ એક્ઝામમાં પૂછાઈ શકાય કે નલ કેરેક્ટર કોને કહેવાય? તો સ્લેશ જીરો. એનો ઉપયોગ શું થાય છે? તો સ્ટ્રિંગનો અંત દર્શાવે. સ્ટ્રિંગ એ શબ્દ ક્યાં પટે છે કે વાક્ય ક્યાં પટે છે કઈ રીતે ખબર પડશે? તો છેલ્લે આપોઆપ સ્લેશ જીરો ઉમેરાઈ જાય, અથવા તો આપણે ઉમેરીએ તો એને ખબર પડે કે અહીંયા અક્ષર સોરી સ્ટ્રિંગ પૂરી થાય છે. બરાબર, તેના માટે આપણે નલ કેરેક્ટરનો ઉપયોગ કરીશું. તો આ રીતે તમારે ગેટ એસ નો ઉપયોગ એકથી વધુ અક્ષરો ને ઇનપુટ કરવા માટે થાય છે. ચાર ફંક્શન જોયા, ગેટ CHR, ગેટ CH અને ગેટ C નો ઉપયોગ શાને માટે થાય? એક અક્ષરો મેળવવા માટે. બરાબર, અને એકથી વધારે અક્ષર મેળવવા માટે ગેટ એસ, એટલે ગેટ સ્ટ્રિંગ. બરાબર, ગેટ એસ નો ઉપયોગ થાય છે. જો એનો ફંક્શન પ્રોગ્રામ પણ આપ્યો છે ગેટ એસ ફંક્શનનો. અહીંયા આજે તમને ચોરસ કૌંસ કૌંસ દેખાય છે, સ્ક્વેર બ્રેકેટ, એને એરે કહેવાય. એરે વિશે આપણે પછી ચર્ચા કરીશું. એરેનો ઉપયોગ થાય છે એકથી વધારે સ્ટ્રિંગને મેળવવા માટે. બરાબર, તો વોટ ઇઝ યોર સ્ટેટ નેમ આપણે લખશું. અહીંયા ગેટ એસ ની અંદર સ્ટેટ નેમ લખશું અને તમે અહીંયા પ્રિન્ટ કરશો પર્સન્ટેજ એસ. સ્ટ્રિંગ માટે એસ નો ઉપયોગ થાય છે. બરાબર, તો તમે એકથી વધુ કેરેક્ટર અંદર એડ કરી શકશો. જો તમે અહીંયા ગુજરાત લખશો એટલે ઓટોમેટિક યોર સ્ટેટ નેમ ઇઝ ગુજરાત આવી જશે. તો આપણે ચાર ફંક્શન જોઈ ગયા. હવે છે ફોર્મેટેડ ઇનપુટ. આ તો ફક્ત શું હતું? તમે અક્ષર ઇનપુટ કરાવી શકાય, પણ એમાં કોઈ ફોર્મેટમાં તમારે ઇનપુટ કરવું હોય તો શું કરવાનું છે? તો કેટલીક વાર પ્રોગ્રામમાં એવી સ્થિતિ ઉદ્ભવે છે જ્યારે અત્યાર સુધીમાં ચર્ચેલા ઇનપુટ વિધેય વિશેષ ઉપયોગી બનતા નથી. એટલે કે અત્યારે આપણે જે લાસ્ટ જોઈ ગયા, અત્યારે ગેટ CHR, ગેટ CH અને ગેટ C, આ વિધેયનો ઉપયોગ એક અક્ષર મેળવવા માટે કરવામાં આવે છે, તથા ઉપયોગ કરતા એન્ટર કી ન દબાવે ત્યાં સુધી અનેક અક્ષરો મેળવવા માટે ગેટ એસ વિધેયનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ ઉપયોગ કરતા જો આ રીતના જે અહીંયા લખ્યું છે સર, 33 મુદ્રા અમદાવાદ, આ પ્રકારનો ડેટા ઉમેરવા ઇચ્છતા હોય તો, એટલે કે આજુબાજુ અવતરણ ચિહ્ન આ રીતના બોલ્ડમાં એ રીતે ફોર્મેટિંગમાં તમારે ઇનપુટ મૂકવું હોય તો કઈ રીતના કરશો? તો એના માટે આપણે સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ કરશું. સ્કેન ફોર્મેટેડ એટલે એને શું કહેવાય? ફોર્મેટેડ ઇનપુટ. સ્કેન ફોર્મેટેડ, સ્કેનએફ નો મતલબ થાય સ્કેન ફોર્મેટેડ. સ્કેનએફ વિધેય દ્વારા ફોર્મેટેડ ઇનપુટ માટે ઉપલબ્ધ વિકલ્પો છે. જો અહીંયા સ્કેનએફ ફંક્શન હવે જોઈએ આપણે. સ્કેનએફ ફંક્શન નો અર્થ થાય છે સ્કેન ફોર્મેટેડ. આ વિધેય ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ વગેરે જેવા નિશ્ચિત સ્વરૂપમાં રહેલા ડેટા ઉમેરવાની સુવિધા આપે છે. એની વાક્ય રચના કઈ છે? તો સ્કેનએફ કૌંસમાં ડબલ ઇનવર્ટ કોમા ની અંદર કંટ્રોલ સ્ટ્રિંગ, એટલે કે જે આપણે પર્સન્ટેજ ડી, પર્સન્ટેજ આઈ, પર્સન્ટેજ એફ, પર્સન્ટેજ સી, પર્સન્ટેજ એસ લખીએ છીએ, એ અલ્પવિરામ એન પર્સન વેરિયેબલ 1, 2, 3, એટલે કે એન પર્સન લખવાનું અને તમારે જે પણ વેરિયેબલનું નામ હોય એ એકથી વધારે કરવું હોય તો એકથી વધારે કોમા દ્વારા છૂટા પાડી શકાય, અથવા એક જ હોય તો એન પર્સન વેરિયેબલ, અને છેલ્લે સેમિકોલન. આ એની વાક્ય રચના છે. સ્કેનએફ કૌંસમાં કંટ્રોલ સ્ટ્રિંગ એને
વેરિયેબલ એની આગળ એન્ડ પર્સન લગાવો ફરજિયાત છે. તમે નહીં લખશો તમને ઇનપુટ કરવા દેશે નહીં. જે ડેટા સ્વરૂપે ચલની કિંમતનો સંગ્રહ કરવાનો હોય તેને કંટ્રોલ સ્ટ્રીંગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. તમારા ડેટા કયા પ્રકારનો છે કંટ્રોલ સ્ટ્રીંગ પરથી બી નક્કી થશે. વેરિયેબલ એ ચલના નામ છે. નામની આગળ એન પર્સનની નિશાની ઉમેરવામાં આવે છે તથા દરેક નામ અલ્પવિરામથી છૂટા પાડવામાં આવે છે. હવે સી ભાષામાં એન ની નિશાનીને એડ્રેસ ઓફ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. આવું પૂછાઈ શકે સી ભાષામાં કઈ નિશાનીને એડ્રેસ ઓફ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એન પર્સનને એડ્રેસ ઓફ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનું સ્થાન નિશ્ચિત કરી શકાય નથી. અહીંયા જો રોલ નંબર, એનું વેલ્યુ, એનું એડ્રેસ કયું છે મેમરી એડ્રેસ 2345, તો એ એન પર્સન દ્વારા નિશ્ચિત કરવામાં આવે. તમે એન પર્સન નહીં લખો તો એ તમને ઇનપુટ કરવા દેશે નહીં, તો મેમરીમાં આ રીતે સ્ટોર થાય. હવે કંટ્રોલ સ્ટ્રીંગ ને ફોર્મેટ સ્ટ્રીંગ તરીકે પણ ઓળખાવે છે. કંટ્રોલ સ્ટ્રીંગ લખીએ છીએ આપણે પર્સન્ટેજ ડી પર્સન્ટેજ એફ, એ ફોર્મેટ સ્ટ્રીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે ઉપયોગકર્તાએ આપેલ ડેટા ઇનપુટનો અનુવાદ કરવા માટે તે કમ્પાઇલરને મદદરૂપ બને છે. ઇનપુટ દરમિયાન ચલની કિંમતોનો ક્રમ સ્પષ્ટ કરવાનું કાર્ય પણ કંટ્રોલ સ્ટ્રીંગનું છે. દરેક ફોર્મેટમાં ડેટા ટાઈપને સ્પષ્ટ કરતા અક્ષરની આગળ પર્સન્ટેજની નિશાની ઉમેરવામાં આવે છે. તો આ રીતે તમે કંટ્રોલ સ્ટ્રીંગનો ઉપયોગ કરી શકો છો. એનાથી ખ્યાલ આવે કે તમે જે ડેટા લખો છો એ કયા પ્રકારના ડેટા છે. જેમ કે પૂર્ણાંક સંખ્યા વાંચવી, રીડિંગ ઇન્ટીજર, ઇન્ટીજરને તમારે વાંચવી હોય, ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ તમારે ઉપયોગકર્તા પાસેથી લેવી હોય કે માર્ક્સ વન માર્ક ટુ માર્ક થ્રી, બરાબર, કીબોર્ડ પરથી એન્ટર કરવા હોય, તો અહીંયા આપણે સ્કેન એફ પર્સન્ટેજ ડી પર્સન્ટેજ ડી પર્સન્ટેજ ડી જેટલા વેરિયેબલ હશે એટલા અહીંયા કંટ્રોલ સ્ટ્રીંગ લખવાના રહેશે. કેમ અહીંયા પર્સન્ટેજ ડી લીધું છે? કેમ કે એ ઇન્ટીજર દર્શાવે છે. ઇન્ટીજર પૂર્ણાંક સંખ્યા છે, એના માટે પર્સન્ટેજ ડી લખવાના છે, બરાબર. જો ઇન્ટીજરની જગ્યાએ ફ્લોટ હતે તો પર્સન્ટેજ એફ લખવાનું, જો કેરેક્ટર હતે ફક્ત એક જ કેરેક્ટર તો પર્સન્ટેજ સી, સ્ટ્રીંગ હોય તો પર્સન્ટેજ એસ. ઓકે, તો આ રીતે તમારે એનો ઉપયોગ કરવાનો છે. પછી એ રીતે છે અપૂર્ણાંક સંખ્યા, એમ તમને દર્શાવી કે ફ્લોટ હોય તો પર્સન્ટેજ એફ, પછી ડબલ હોય તો પર્સન્ટેજ એફ નો જ ઉપયોગ થાય છે, ને લોંગ સોરી ડબલ ડેટા ટાઈપ ધરાવતી હોય તો પર્સન્ટેજ એફ ની જગ્યાએ પર્સન્ટેજ એલ એફ નો ઉપયોગ થાય છે, બરાબર. એવી રીતના ઇન્ટીજરમાં હોય તો લોંગ ઇન્ટીજર હોય તેના માટે ડી નો જ ઉપયોગ થાય છે. હવે અક્ષર અને શબ્દનું વાંચન, એના માટે આપણે મેં તમને જણાવ્યું પર્સન્ટેજ સી, એક જ અક્ષર હોય તો પર્સન્ટેજ સી, એકથી વધારે અક્ષર હોય તો એને પર્સન્ટેજ એસ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે અહીંયા છે પર્સન્ટેજ કેરેક્ટર અને પર્સન્ટેજ કેરેટ કેરેક્ટરની મદદથી મર્યાદિત ઇનપુટ, તમારે કોઈ મર્યાદિત ઇનપુટ લેવું હોય તેના માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો સી ભાષામાં આવેલ સ્કેનએફ વિધેય પર્સન્ટેજ કેરેક્ટરના ઉપયોગ દ્વારા એક અદ્ભુત સુવિધા પૂરી પાડે છે, જેના ઉપયોગથી ઇનપુટ સ્ટ્રીંગમાં માત્ર સ્વીકાર્ય હોય તેવા જ અક્ષરો દર્શાવી શકાય છે. પર્સન્ટેજ કેરેક્ટરમાં આવેલ ન હોય તેવા કોઈ પણ અક્ષર ઉમેરવામાં આવે તો આવો અક્ષર પ્રથમ વખત ઉમેરવાની ઘટના સ્ટ્રીંગને અટકાવે છે. આનો ઉપયોગ શું છે? આવું પણ એમસીક્યુમાં પૂછાઈ શકાય. પર્સન્ટેજ કેરેક્ટરમાં આવેલ ન હોય તેવા કોઈ પણ અક્ષર ઉમેરવામાં આવે તો આવા અક્ષર પ્રથમ વખત ઉમેરવાની ઘટના સ્ટ્રીંગને અટકાવે છે, બરાબર. એટલે કે કાઉન્સમાં તમે આ કેરેક્ટરમાં જે અક્ષર લખશો તે અક્ષર નહીં આવેલા હોય એવા અક્ષર, એટલે કે કાઉન્સમાં લખો એના સિવાયના અક્ષર તમને ઉમેરવા દેશે. અને જો ધારો કે અહીંયા મેં સી લખ્યો છે તો સી તમે લખશો તે ઉમેરવા દેશે નહીં.
એનો પ્રોગ્રામ દ્વારા તમે જોઈ શકો છો. અહીંયા સ્ટુડન્ટનું નામ લખ્યું છે, અહીંયા લખ્યું છે એન્ટર યોર નેમ કન્ટેનિંગ ઓનલી આલ્ફાબેટ એન્ડ સ્પેસ. તમને ફક્ત આલ્ફાબેટ અને સ્પેસનો જ ઉપયોગ કરીને ઇનપુટ કરવાનું છે. તો અહીંયા સ્કેનએફમાં લખશે પર્સન્ટેજ, સ્ક્વેર બ્રેકેટમાં લખશે સ્મોલમાં એ ટુ ઝેડ અને કેપિટલમાં એ ટુ ઝેડ, અને સ્ટુડન્ટ નેમ. એટલે અહીંયા તમે સ્ટુડન્ટ નેમ એન્ટર કરશો તો ફક્ત તમને સ્પેસ અને સ્મોલ કે કેપિટલ અક્ષરો જ લખવા દેશે. જેવું તમે કોઈ નંબર લખવા જાઓ એટલે એ તમને એન્ટર કરવા દેશે નહીં, ને પ્રોગ્રામની બહાર નીકળી જશો. બરાબર, જો એન્ટર યોર નેમ કન્ટેનિંગ ઓનલી આલ્ફાબેટ એન્ડ સ્પેસ અહીંયા લખું. બરાબર, તો તમે અહીંયા જેવો ડોટનો ઉપયોગ કર્યો તો તમારું ખાલી રાગી બી સુધી જ આવ્યું, ડોટ પછી એ અલાઉ કર્યું નથી, કેમ કે આપણે ફક્ત કેરેક્ટરનો જ ઉપયોગ કરવાનો હતો. તો એના માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, પર્સન્ટેજ સ્ક્વેર બ્રેકેટ. ખ્યાલ આવ્યો? હવે જો ઉપયોગ કરતા યાદીમાં આપેલ અક્ષરો પૈકી કોઈ પણ અક્ષર ઉમેરશે તો સ્કેનએફમાં પર્સન્ટેજ કેરેક્ટર કેરેક્ટ કેરેક્ટર સ્વરૂપનો ઉપયોગ કરી ઇનપુટ પ્રક્રિયા તત્કાલ અટકાવી દેશે. પેલામાં શું હતું કે કોઈ જે અક્ષર તમે કાઉન્સમાં લખેલો હશે એ અક્ષર ઉમેરવા દેશે, એ સિવાય ઉમેરવા દેશે નહીં. અહીંયા શું છે કે ઉપયોગ કરતા યાદીમાં આપેલ અક્ષરો પૈકી કોઈ પણ અક્ષર ઉમેરશે તો એને અટકાવી દેવામાં આવશે. હવે આપણે એને પ્રોગ્રામ દ્વારા સમજીએ. જેમ કે જો અહીંયા યુઝર ડેટા 100 છે, એન્ટર યોર ડિટેલ્સ, એન્ટર સ્ટાર ટુ એક્ઝિટ. અહીંયા તમે કેરેક્ટ સાઇન અને સ્ટારનો ઉપયોગ કરશો અને જે તમારે જેટલા ડેટા ઉમેરવા એટલે ઉમેરવાનું, તમારે બહાર નીકળવું એટલે સ્ટારનો ઉપયોગ કરી દેવાનો, એસ્ટ્રિકનો ઉપયોગ કરી દેવાનો, એટલે એમાંથી બહાર નીકળી જશો. બરાબર, એટલે આવી રીતના ઉપયોગ કરી શકાય કે એન્ટર સ્ટાર ટુ એક્ઝિટ. તમે અહીંયા લખો ને તમે બહાર નીકળવું છે, સ્ટાર દબાવો એટલે એ પ્રોગ્રામની એટલે ઇનપુટની બહાર તમે નીકળી જશો અને આઉટપુટમાં આ રીતે આવશે. એના માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીશું. હવે છે મિશ્ર ડેટાનું વાંચન, રીડિંગ મિક્સ ડેટા. એક જ સ્કેનએફ વિધાનની મદદથી જુદા જુદા પ્રકારનો ડેટા જેમ કે પૂર્ણાંક, અપૂર્ણાંક, અક્ષરને સ્ટ્રીંગ ઉમેરવો શક્ય છે. એટલે કે આપણે અત્યાર સુધી જોયું તો પર્સન્ટેજ ફક્ત ઇનપુટ સોરી ફક્ત પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અલગથી કરતા હતા, અપૂર્ણાંક અલગથી કરતા હતા. હવે બધાને સાથે લેવું હોય તો થાય. જેમ કે અહીંયા ઇન્ટીજર રોલ નંબર લીધો, ગ્રેડ માટે કેરેક્ટર લીધું, અને નેમ સ્ટ્રીંગ માટે નેમ લીધું, અને પર્સન્ટેજ માટે ફ્લોટ લીધું. હવે બધાને આપણે એક સાથે એન્ટર કરાવવું હોય તો થઈ શકે. સ્કેનએફ પહેલા રોલ નંબર લેવો હોય તો એના માટે પર્સન્ટેજ ડી, પછી પર્સન્ટેજ માટે પર્સન્ટેજ એફ, નામ માટે સ્ટ્રીંગ પર્સન્ટેજ એસ, ને ગ્રેડ માટે પર્સન્ટેજ સી. રોલ નંબર માટે જો પર્સન્ટેજ ડી, પર્સન્ટેજ માટે ફ્લોટ, નેમ માટે સ્ટ્રીંગ અને ગ્રેડ માટે સી. આ રીતે તમારે એને ફોર્મેટનો કંટ્રોલ સ્ટ્રીંગનો ઉપયોગ કરવાનો છે. આ રીતે તમે મિશ્ર ડેટા પણ ઇનપુટ કરાવી શકો છો. જો જુદા જુદા પ્રકારના ડેટામાં ડેટા મેળવવા માટે સ્કેનએફની કંટ્રોલ સ્ટ્રીંગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા અક્ષરોની યાદી અહીંયા તમને જોવા મળે છે. અહીંયા જો ડેટા પ્રકાર અને સંલગ્ન અક્ષર, એટલે કે દશાંશ પૂર્ણાંક વાંચવા માટે પર્સન્ટેજ ડી એટલે ડેસિમલ દર્શાવે, અક્ષર વાંચવા માટે પર્સન્ટેજ સી એટલે કેરેક્ટર, અપૂર્ણાંક વાંચવા માટે પર્સન્ટેજ એફ એટલે કે ફ્લોટિંગ પોઈન્ટ, અથવા તો અમુક 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 જગ્યાએ અમુક પીસીમાં અમુક સોફ્ટવેરમાં પર્સન્ટેજ ઈ અથવા પર્સન્ટેજ જીનો પણ ઉપયોગ થાય, પણ આપણે પર્સન્ટેજ એફને જ માન્ય ગણવાનું છે. સ્ટ્રીંગ વાંચવા માટે પર્સન્ટેજ એસ, ચિહ્ન રહિત પૂર્ણાંક સંખ્યા એટલે અનસાઇન ઇન્ટીજર માટે પર્સન્ટેજ યુ, શોર્ટ પૂર્ણાંક માટે પર્સન્ટેજ એચ, લાંબા એટલે કે લોંગ અપૂર્ણાંક લોંગ ઇન્ટીજર માટે પર્સન્ટેજ એલ ડી, ડબલ સંખ્યા વાંચવા માટે પર્સન્ટેજ એલ એફ, ને લોંગ ડબલ માટે પર્સન્ટેજ કેપિટલ એલ. આવું એક્ઝામમાં પૂછાઈ શકે કે કેરેક્ટર અક્ષર વાંચવા માટે
કયો કંટ્રોલ સ્ટ્રિંગનો ઉપયોગ થાય પર્સન્ટેજ સી ત્યાં તમારે ધ્યાન રાખવાના ગોઠવો બરાબર હવે આપણે ઇનપુટ ફંક્શનો જોઈ ગયા કયા કયા જોયા get char get ch get c get s અને scanf આ બધા ઇનપુટ ફંક્શનો હતા બરાબર હવે આઉટપુટ ફંક્શનો જોઈશું ઇનબિલ્ટ આઉટપુટ ફંક્શન તો કમ્પ્યુટર સિસ્ટમમાં ત્રણ મુખ્ય મૂળભૂત કાર્યો છે નિવેશ પ્રક્રિયા અને નિર્ગમ એટલે કે ઇનપુટ પ્રોસેસ આઉટપુટ બરાબર આપણે જ્યારથી કમ્પ્યુટર શીખવામાં આવીએ છીએ ત્યારથી આપણે આ શીખીએ છીએ કે એના ત્રણ કાર્ય છે ઇનપુટ આઉટપુટ અને પ્રોસેસ બરાબર તો ઉપયોગકર્તા પાસેથી ડેટા મેળવવા માટે આપણે ઇનપુટ ફંક્શનો જોયા હવે પ્રક્રિયામાંથી પસાર થયેલો ડેટા દર્શાવવા માટે આપણે આંતરસ્થાપિત આઉટપુટ વિધેય એટલે કે ઇનબિલ્ટ આઉટપુટ ફંક્શનનો ઉપયોગ કરશું સી ભાષામાં પ્રમાણભૂત આઉટપુટ સાધન મોનિટર પર પરિણામ કઈ રીતે દર્શાવે તેની ચર્ચા આપણે અહીંયા કરશું હવે ઇનપુટની જેમ જ સી લાઇબ્રેરી વિધેય દ્વારા આઉટપુટ સાધન પર પણ પરિણામ મોકલવું શક્ય છે એના માટે પણ stdio.h હેડર ફાઇલ તમારે ઇન્ક્લુડ કરવાની રહેશે એના માટે પુટકેર પુટએસ અને પ્રિન્ટએફ જેવા આઉટપુટ સંબંધિત ફંક્શનનો ઉપયોગ કરશું હવે આપણે જોઈશું પુટ char ઇનપુટ માટે આપણે શું જોયું ગેટ ગેટ એટલે ઇનપુટ અને પુટ એટલે પ્રિન્ટ કરવા માટે બરાબર એટલે યાદ રાખવાનું તો પુટ કેરેક્ટર તેનો ઉપયોગ પણ એ જ છે કે પ્રમાણભૂત આઉટપુટ સાધન પર એક અક્ષર દર્શાવવા માટે ગેટ char નો શું તો અક્ષર લેવા માટે ના શું છે પ્રમાણભૂત આઉટપુટ સાધન પર એક અક્ષર દર્શાવવા માટે આપણે પુટ કેરેક્ટર વિધેયનો ઉપયોગ કરીશું એની સિન્ટેક્સ કઈ રીતના છે તો પુટ char કૌંસમાં જે પણ કેરેક્ટર પ્રિન્ટ કરવાનો હોય એ અને સેમિકોલન બરાબર એમાં કોઈ પણ અક્ષર યોગ્ય અક્ષર હોઈ શકે છે જો પ્રોગ્રામમાં જોઈશું આપણે અહીંયા એક કેરેક્ટર ગ્રેડ લીધું આપણે ગ્રેડ એન્ટર કરાવવું હોય તો ગ્રેડ ઇક્વલ ટુ ગેટ char બરાબર તો આપણે અહીંયા શું કરશું ગેટ રીડ અ સિંગલ કેરેક્ટર ફ્રોમ યુઝર એટલે કે કીબોર્ડ પરથી એક કેરેક્ટર આપણે સ્વીકારવાનો છે અને પ્રિન્ટ કરવું હોય તો પુટ કેર અને ગ્રેડ બરાબર એટલે શું થશે ડિસ્પ્લે અ સિંગલ કેરેક્ટર ટુ સ્ક્રીન એટલે અહીંયા લેવા માટે ઇનપુટ અને આઉટપુટ છાપવા માટે પુટ કેર નો ઉપયોગ કરીશું ખ્યાલ આવ્યો જો અહીંયા એન્ટર યોર ગ્રેડ એ કર્યો યોર ગ્રેડ ઇઝ એ બરાબર તા પ્રિન્ટ કરવા માટે પુટ કેર નો ઉપયોગ કરીશું તો આ પ્રોગ્રામ ગેટ કેર વિધેયનો ઉપયોગ કરી એક અક્ષર મેળવશે અને પુટ કેર વિધેયનો ઉપયોગ કરી સ્ક્રીન પર એક અક્ષર દર્શાવશે પણ પુટ કેર વિધેયની એક મર્યાદા છે કે એક જ સમયે એક જ અક્ષર દર્શાવી શકશે એકથી વધુ અક્ષર દર્શાવવા માટે આપણે સી ભાષાના લૂપનો અભિગમનો ઉપયોગ કરીશું જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આવતા ચેપ્ટરમાં શીખીશું એકથી વધુ અક્ષરો દર્શાવવા માટેનો સરળ ઉકેલ પુટ એસ વિધેયનો ઉપયોગ કરવાનો છે આપણે એકથી વધારે અક્ષરનો દર્શાવવું હોય તેના માટે આપણે કયા ફંક્શન યુઝ કરશું તો પુટ એસ પુટ સ્ટ્રીંગ જેમ ગેટ એસ હતું તેમ અહીંયા છે પુટ સ્ટ્રીંગ પુટ એસ બરાબર તો પુટ એસ ફંક્શન આઉટપુટ સાધન પરથી એકથી વધુ અક્ષરો એટલે કે સ્ટ્રીંગ અથવા અક્ષરોને એરે દર્શાવવા માટે પુટ એસ વિધેયનો ઉપયોગ કરી શકાય છે ખ્યાલ આવ્યો પુટ સ્ટ્રીંગ એટલે એકથી વધારે અક્ષરો મેળવવા માટે પુટ એસ ફંક્શનનો ઉપયોગ કરશું એની સિન્ટેક્સ આ રીતે છે પુટ એસ અને વેરિયેબલનું નામ પ્રોગ્રામ દ્વારા જોઈશું અહીંયા છે કેરેક્ટર સ્ટેટ બરાબર એન્ટર યોર સ્ટેટ નેમ ગેટ એર ગેટ એસ સ્ટેટ અહીંયા યોર સ્ટેટ નેમ ઇઝ પુટ એસ ગેટ એસ થી એકથી વધુ સ્ટ્રીંગ લઈશું અને પુટ એસ થી એકથી વધુ સ્ટ્રીંગ દર્શાવી શકશું બરાબર ગેટ એટલે લેવું પુટ એટલે મૂકવું એવી રીતે યાદ રાખવાનું ગેટ એટલે ઇનપુટ અને પુટ એટલે પ્રિન્ટ કરવા માટે ઓકે તો આ રીતે તમે અહીંયા એનું આઉટપુટ જોઈ શકો છો હવે આપણે જોઈશું સુગ્રથિત પરિણામ
જે રીતે આપણે સ્કેનએફ નો ઉપયોગ કરીએ એ જ રીતે તમારે પ્રિન્ટ કરવા માટે પ્રી ફોર્મેટેડ આઉટપુટ નો માટે આપણે પ્રિન્ટએફ નો ઉપયોગ કરીશું. પ્રિન્ટએફ સ્ક્રીન પર સુગ્રથિત પરિણામ દર્શાવવા માટે પ્રિન્ટએફ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિન્ટએફ વિધેયની સામાન્ય વાક્યરચના નીચે મુજબ છે. સ્ક્રીન પર સુગ્રથિત એટલે ફોર્મેટેડ પરિણામ દર્શાવવા માટે પ્રિન્ટ એટલે દર્શાવવા માટે પ્રિન્ટએફ ફંક્શનનો ઉપયોગ કરશું. પ્રિન્ટ ફોર્મેટેડ બરાબર એની પણ વાક્યરચના થોડી સરખી જ છે પણ થોડોક ડિફરન્સ છે. શું છે તો પ્રિન્ટએફ કૌંસમાં કંટ્રોલ સ્ટ્રીંગ વેરિયેબલ 1, 2, 3 અથવા એક જ વેરિયેબલ. અહીંયા તમે જો સ્કેનએફમાં શું લગાવવામાં આવતું હતું આગળ એન પર્સન, પ્રિન્ટએફમાં એન પર્સન લગાવવાનો નથી એ વાતનું ધ્યાન રાખજો બરાબર. તો કંટ્રોલ સ્ટ્રીંગ તો આપણે જે લેટા હતા એ જ લેવાનું છે પર્સન્ટેજ ડી એફ એ રીતના બરાબર. અક્ષરોનો ગણ જે કંટ્રોલ સ્ટ્રીંગમાં છે તે પ્રમાણે મોનિટર પર દર્શાવવાના છે બરાબર. દરેક ચલના ફોર્મેટ સ્પેસિફાયર હોય છે. પર્સન્ટેજ એન શાના માટે યુઝ થાય છે નવી લીટી માટે, પર્સન્ટેજ ટી ટેબ છોડવા માટે, પર્સન્ટેજ બી બેક સ્પેસ માટે. આ એક્સટ્રેક્ટ સિક્વન્સનો અક્ષરનો ઉપયોગ આપણે પ્રિન્ટએફમાં કરશું. કંટ્રોલ સ્ટ્રીંગમાં તમે એનો ઉપયોગ કરી શકશો. જેમ કે જો પ્રિન્ટએફ હેલો વર્લ્ડ બરાબર છે, આ રીતે તમે લખી શકો યોર એજ ઇઝ પર્સન્ટેજ ડી અને એજ, યોર નેમ ઇઝ પર્સન્ટેજ એસ બરાબર. આ રીતે તમે અંદર અક્ષરો પણ એડ કરી શકો છો. જુદા જુદા પ્રકારની ગોઠવણીઓ સાથે વ્યવસ્થિત પરિણામ દર્શાવવા માટે પ્રિન્ટએફ વિધાનની કંટ્રોલ સ્ટ્રીંગમાં ફોર્મેટ સ્પેસિફિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મેટ સ્પેસિફિકેશન એટલે અહીંયા જો કે પર્સન્ટેજ એલ ડોટ એમપી, અહીંયા એલ એ કુલ અક્ષરોની સંખ્યાના સ્થાનનો નિર્દેશ કરે તો પૂર્ણાંક છે. એમ શું છે અક્ષરોની સંખ્યા માટે, ને પી ચલના પ્રકારનો નિર્દેશ કરે છે. તો એવા આપણે અહીંયા સંબંધિત પ્રકાર જોઈશું. સેમ જે આપણે જોઈ ગયા સ્કેનએફમાં એવા સરખા છે, પણ અહીંયા જોઈ લો દશાંશ સંખ્યા માટે પર્સન્ટેજ સી, અક્ષર એક અક્ષર માટે પર્સન્ટેજ સી, ઘાટક વગરના અપૂર્ણ સંખ્યા દર્શાવવા માટે પર્સન્ટેજ એફ, ઘાટક સાથે અપૂર્ણ સંખ્યા દર્શાવવા માટે પર્સન્ટેજ ઈ, સ્ટ્રીંગ દર્શાવવા માટે એસ, અનસાઇન ઇન્ટીજર માટે યુ, લોંગ દશાંશ માટે એલડી પર્સન્ટેજ એલડી, ડબલ સંખ્યા માટે પર્સન્ટેજ એલએફ, લોંગ ડબલ માટે પર્સન્ટેજ કેપિટલ એલએફ, પૂર્ણાંકને અષ્ટાંકી સ્વરૂપે દર્શાવવા માટે પર્સન્ટેજ ઓ, અને પૂર્ણાંકને 16 અંકી સ્વરૂપે દર્શાવવા માટે પર્સન્ટેજ એક્સ. તો આપણે જોઈ ગયા સ્કેનએફમાં તેવી રીતના સેમ અહીંયા પ્રિન્ટએફમાં પણ યુઝ થશે કંટ્રોલ સ્ટ્રીંગ. એના માટેનું ફંક્શન છે જો નંબર દર્શાવ્યા છે, હવે તમે અહીંયા પર્સન્ટેજ ડી આવી રીતના લખશો તો એ રીતને જવાબ મળશે. જો પેલા પર્સન્ટેજ ડી લખ્યું તો 1, 2, 3, 4 આવ્યું, પર્સન્ટેજ એટ ડી લખ્યું તો 1, 2, 3, 4, 5, 6, 7 આવી રીતના જગ્યા રહી, માઇનસ એટ ડી લખ્યું એટલે પાછળથી 8 જગ્યા છોડી, 2D લખ્યું તો આગળથી, અને 0, 8D લખ્યું એટલે આગળ 4, 0 અને પછી 8માં સ્થાને 1, 2, 3, 4 લીધો. આ રીતે કંટ્રોલ સ્ટ્રીંગ નો ઉપયોગ થશે. અહીંયા પ્રોગ્રામની સમજૂતી પણ આપેલી જ છે બરાબર. જો આ અહીંયા સ્ટેટમેન્ટ અને એનું આઉટપુટ દર્શાવ્યું છે, તમે અહીંયાથી ઇઝીલી સમજી શકશો. પર્સન્ટેજ એફ ને ચલ લખ્યું એટલે શું થશે, જે રીતે અંદર દર્શાવ્યું છે તો એ રીતે તમને અહીંયા મૂક્યું છે. હવે પર્સન્ટેજ 8.3F એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 બરાબર, પાછળથી 3 પોઈન્ટ 1, 2, 3 પછી પોઈન્ટ આવવો જોઈએ એ રીતે અહીંયા દર્શાવ્યું છે.
પછી છે 8.1, તો પાછળ થી 1 પોઈન્ટ અને આગળના 8 ખાના, બરાબર? પછી 08 એટલે પાછળ થી 1 પોઈન્ટ અને આગળ ની સંખ્યા અને બાકીની સંખ્યા જે જગ્યા બચે ત્યાં 0. પછી પર્સન્ટેજ 8.1 બરાબર માઇનસ છે, માઇનસ છે એટલે શું થશે? આગળથી સંખ્યા લખશે 1, 2, 3, 5 બરાબર, એટલે કે એક અક્ષર પોઈન્ટ પછી એક અક્ષર 10.3e, એટલે અહીંયા એક્સપોનન્ટ નો ઉપયોગ કરશે બરાબર. તો આ રીતે એને અલગ અલગ સ્ટેટમેન્ટના આઉટપુટ આ રીતે આવશે બરાબર. આ અપૂર્ણાંક સંખ્યાની રજૂઆત હતી. હવે કેરેક્ટર માટે અક્ષરો કઈ રીતે રજૂ કરી શકાય, તો પર્સન્ટેજ એસ કરશો તો સિમ્પલ તમે જે કરો છો એ રીતે આવશે. પર્સન્ટેજ 8s લખશો તો પણ સેમ જ આવશે. પર્સન્ટેજ 16 લખશો તો 16 ખાનાનો ઉપયોગ થશે અને એમાં સ્ટ્રિંગ આવશે. 16.7s લખશો તો પાછળથી 7 અક્ષરો લેવામાં આવશે. પર્સન્ટેજ 7s લખશો તો લેફ્ટ બાજુથી 7 અક્ષરનો ઉપયોગ કરવામાં આવશે. પર્સન્ટેજ 16.9 નો ઉપયોગ કરશો તો 16 મેમરીમાં 9મા પોઈન્ટ પર એનો ઉપયોગ થશે. પોઈન્ટ પછી એટલે એક જગ્યા છોડશે. 16.15 હોય તો 16 ખાનાની અંદર 15 અક્ષર લેવામાં આવશે. બરાબર, આ રીતે આવીને અલગ અલગ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. આપણે બહુ હાઈફાઈ નહીં આવશે, આપણે એકદમ સિમ્પલ સ્ટ્રીંગ કે કેરેક્ટર એવું ઉમેરવાનું આવશે બરાબર. તે રીતે આપણે એમાં પ્રોગ્રામ વખતે ચર્ચા કરતા રહેશું બરાબર. અહીંયા આપણો ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, કેમ કે આ ચેપ્ટરમાં ફક્ત તમને ઇનપુટ અને આઉટપુટ ફંક્શન વિશે જ સમજાવવાનું હતું. ઇનપુટ ફંક્શન આપણે જોઈ ગયા, ગેટ એસ, ગેટ CHAR, ગેટ CH, ગેટ C અને ગેટ S આ ઇનપુટ ફંક્શન, ને બીજો કયો હતો? સ્કેનએફ ફોર્મેટેડ બરાબર. એ જ રીતે પ્રિન્ટ કરવા માટે, છાપવા માટે પુટ S અને પુટ CHAR અને શું હતું? પુટ S બરાબર. અને ફોર્મેટિંગ માટે કયું હતું? પ્રિન્ટએફ બરાબર. તો આપણે સ્કેનએફ અને પ્રિન્ટએફ નો ઉપયોગ સૌથી વધારે આપણે પ્રોગ્રામમાં કરીશું બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે નિવેશ અને નિર્ગમ ફોર્મેટેડ ઇનપુટ આઉટપુટનો પ્રોગ્રામમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તે માટેનો અભ્યાસ કર્યો અને એને ફોર્મેશન પણ અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો પ્રોગ્રામને આકર્ષક બનાવવા આ વિધેયનો ઉપયોગ કઈ રીતે કરો તેનો આધાર તમારા પ્રોગ્રામર પર છે બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે ઇનપુટ આઉટપુટ ફંક્શન્સનો ઉપયોગ જોઈ ગયા. હવે તમારે શું કરવાનું છે? સ્વાધ્યાયના એમસીક્યુ લખવાના છે અને ખરા ખોટા પણ લખવાના છે. જાતે લખવાની ટ્રાય કરવાની છે બરાબર. નહીં ખ્યાલ આવે તો સવાલ લખીને મૂકી દેજો બરાબર, પણ જાતે લખવાની એકવાર ટ્રાય કરજો. નીચેના વિધાનોમાં કોઈ ક્ષતિ હોય તો જણાવો, એટલે આમાં એરર હોય તો દર્શાવવાનું છે બરાબર. જેમ કે આમાં કોઈ વાક્ય રચનામાં ભૂલ હોય તો એ વિધાન આવશે નહીં. આમાં કઈ કયા ત્રણ માંથી કયા સ્ટેટમેન્ટમાં એરર છે તે તમારે દર્શાવવાનું છે. પહેલી બરાબર છે કે ખોટું છે? ખોટું છે, કેમ કે સિટી કોડની આગળ n% દર્શાવ્યું નથી. પછી બીજામાં આમાં પણ ભૂલ છે, અહીંયા પણ n% નથી, અહીંયા પણ નથી. તો આ રીતે આપણે જોવાનું છે. નહીં ખ્યાલ આવે તો રવા દેજો, પછી તમને આન્સર મોકલી આપીશ બરાબર. તમારે ટ્રાય કરવાનું છે કે તમારો આન્સર શું આવશે. તો આપણે અહીંયા શું કરવાનું છે?
ખરા છે કે ખોટા એ વિધાન કરવાનું છે. અને પાંચમો ક્વેશ્ચન અને બીજો સાતમો ક્વેશ્ચન એમસીક્યુ, પાંચમો અને સાતમો એમસીક્યુ, પાંચમો ખરા ખોટા અને સાતમો એમસીક્યુ તમારે લખવાના છે. સી ભાષામાં આયો પ્રક્રિયા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ કરવામાં આવે? તો ઇનપુટ આઉટપુટ માટે આપણે શાનો ઉપયોગ કરીએ? આપેલ તમામ, કેમ કે મોનિટર, કીબોર્ડ અને માઉસ બધાનો આપણે ઇનપુટ આઉટપુટ ફંક્શન માટે ઉપયોગ કરીએ છીએ. નીચેનામાંથી કયા સાધન દ્વારા પ્રોગ્રામમાં ઇનપુટ શક્ય છે? કીબોર્ડથી, બરાબર. સ્પીકર, પ્રિન્ટર કે મોનિટરથી ઇનપુટ થશે નહીં. નીચેનામાંથી કયું વિધેય ઇનપુટ માટે નથી? ધ્યાન રાખજો, ઇનપુટ માટે નથી. કયું? ગેટ કેટો છે, ગેટ સીએચ છે, ગેટ એસ છે. તો કયું નથી? પુટ એસ, કેમ કે પ્રિન્ટ શાના માટે છે? આઉટપુટ માટે છે. પ્રિન્ટ એફ પર્સન્ટેજ ફોર એસ કૃષાનું પરિણામ શું મળશે? તો કૃષા મળશે, બરાબર. સ્ટ્રીંગ સ્વીકારવા માટે નીચેનામાંથી કયું વિધેય વધુ યોગ્ય છે? સ્ટ્રીંગ સ્વીકારવા માટે કયું આવે? ગેટ એસ, બરાબર. તો આ એમસીક્યુ તમારે નોટમાં લખી દેવાના છે, બરાબર. તે છતાં તમારે જાતે પણ ચોપડીમાંથી શોધીને અથવા જાતે ટ્રાય કરવાની રહેશે. તો આજે આપણે અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. જય હિન્દ, ગુડ બાય.